આગળના વિડિયોમાં આપણે પેટ્રોલિયમની પેદાશો અને તેના વિવિધ પ્રકારના ઉપયોગો આપણે શીખ્યા હતા. હવે ગોલ્ડ, ગોલ્ડ એટલે સોનું. સોનાની કિંમત કેટલી બધી મોંઘી, એક તોલો એટલે કે 10 ગ્રામનો ભાવ 56,000 રૂપિયા. તો આપણું જે ખનિજ તેલ છે, ક્રૂડ ઓઇલ છે, પેટ્રોલિયમ છે, એને પણ બ્લેક ગોલ્ડ, કાળું સોનું કહેવામાં આવે છે. કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી બાયોમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, જેમ કે ડિટર્જન્ટ્સ, બરાબર, વિવિધ પ્રકારના કૃત્રિમ રેસાઓ જેવા કે નાયલોન, બરાબર, રેયોન, પોલિએસ્ટર, એક્રેલિક, હા કે ના, આપણે અભ્યાસ કર્યો છે, બરાબર, પ્લાસ્ટિક વાળા પાઠમાં ક્રિયા પ્રકરણ, બરાબર. તો પેટ્રોલિયમ અને કુદરતી બાયોમાંથી ઘણા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, જેને પેટ્રોકેમિકલ્સ, શું કહેવાય છે, પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે, બરાબર. અને તેનો ઉપયોગ ડિટર્જન્ટ, કૃત્રિમ રેસાઓ અને માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. તેમજ કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો શું બનાવવા, કૃત્રિમ ખાતર યુરિયાની બનાવટમાં થાય છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝમાં, ઉદ્યોગોમાં તેના બહોળા વ્યાપારિક ઉદ્યોગ, બરાબર, વ્યાપારિક મહત્વને લીધે પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે, બરાબર. પછીનો પ્રશ્ન છે, પેટ્રોલિયમ પેદાશોના બળતણ તરીકે ઉપયોગના ફાયદા અને ગેરફાયદા જણાવો. કે ભાઈ પેટ્રોલિયમ પેદાશો છે એનો બળતણ તરીકે ઉપયોગ થાય છે, ઉદ્યોગોમાં વધુ પડતો ઉપયોગ થાય છે, તો એના ફાયદા અને ગેરફાયદા કયા. તો ફાયદો છે, પહેલો, તેમાંથી જુદા જુદા ઘટકો છૂટા પાડી શકાય છે, હા કે ના, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, પેરાફિન વેક્સ, બિટુમિન, હા કે ના. પછી તેમાંના ઘટકોનું ઉષ્મા ઉર્જાનું મૂલ્ય ઊંચું છે એટલે વધુ પ્રમાણમાં ઉષ્મા આપે છે. ત્રીજું, વાહનોમાં બળતણ તરીકે તેનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને તેનું પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને સરળતાથી લઈ જઈ શકાય છે. ગેરફાયદા, તે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે, હા કે ના, તે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે, બરાબર. તો તમારા પુસ્તકમાં એક પ્રશ્ન આપ્યો છે કે ભાઈ શું મૃતજીવોમાંથી કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય. ના, પ્રયોગશાળામાં બનાવી શકાય નહીં, કેમ કે આ પ્રક્રિયા એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, બરાબર, અને એવી પરિસ્થિતિઓનું નિર્માણ પ્રયોગશાળામાં થઈ શકતું નથી. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા અશ્મિ બળતણોને બનતા લાખો કરોડો વર્ષ લાગ્યા છે, માટે લેબોરેટરીમાં એને બનાવી શકાય નહીં. તેનાથી હવામાં પ્રદૂષણ ફેલાય છે, હાનિકારક વાયુ હવામાં ભળે છે. બળતણ તરીકે ઉપયોગ તેનો ખૂબ જ કાળજી માંગી લઈ રહ્યો છે. જો એનો વિવેકપૂર્ણ ઉપયોગ ના કરવામાં આવે તો એ ફૂટી પણ શકે છે. તે કિંમતમાં મોંઘું બળતણ છે. ત્યારે પેટ્રોલનો ભાવ કેટલો બધો છે, બરાબર, 78 રૂપિયા, 80 રૂપિયા, હા કે ના, બરાબર, એટલે કિંમતમાં મોંઘું બળતણ છે. પછી વૈજ્ઞાનિક કારણ છે, ખનિજ કોલસો અને પેટ્રોલિયમ આજના યુગની ખૂબ જ ઉપયોગી ખનિજો છે, કેમ કે તેમનો મોટા પાયે ઉપયોગ વાહન વ્યવહારમાં થાય છે. વળી ખનિજ કોલસો અને પેટ્રોલિયમમાંથી બનતી હજારો ચીજ વસ્તુઓ જેવી કે કપડા, પ્લાસ્ટિક, રબર, દવાઓ, રસાયણ, આ બધી જ આપણા જીવન વ્યવહાર સાથે સંકળાયેલી છે. માટે, બરાબર, જો ખનિજ કોલસો અને પેટ્રોલિયમ આપણા જીવનમાં ના હોય તો આપણી પ્રગતિ અટકી જાય, આપણા ઉદ્યોગો પડી ભાગે અને આપણો વાહન વ્યવહાર પણ નાશ પામે. માટે ખનિજ કોલસો અને પેટ્રોલિયમ આજના યુગની ખૂબ જ મહત્વની ખનિજો છે, બરાબર. પછી છેલ્લો તફાવત છે કે પેટ્રોલ અને ડીઝલ એના વચ્ચેનો તફાવત જો તમને પરીક્ષામાં પૂછાય, બરાબર, તો પેટ્રોલનો ઉપયોગ શું થાય, હલકા વાહનો જેવા, બરાબર, જેમ કે સ્કૂટર છે, કાર છે, બાઇક છે, જેવા વાહનોમાં બળતણ તરીકે વપરાય, અને ડીઝલનો ઉપયોગ ટ્રક છે, બરાબર, મોટી બસ છે, અથવા તો રેલવે એન્જિન ચલાવવા માટે, બરાબર, એટલે ભારે વાહનોમાં બળતણ તરીકે ઉપયોગ કોનો થાય છે, ડીઝલનો ઉપયોગ, બરાબર. પેટ્રોલ જે છે અતિ જ્વલનશીલ પ્રવાહી છે, બરાબર, મોસ્ટલી ઇન્ફ્લેમેબલ સબસ્ટાન્સ. એટલે શું અતિ જ્વલનશીલ પ્રવાહી, એટલે શું, કે તમે એમાં એને સળગાવ એટલે ખૂબ જ ઝડપથી મોટા
बराबर विस्फोट साथे सर्जे छे अने प्रचंड प्रमाणमां उष्मा ऊर्जा उत्पन्न थाय छे, ज्यारे डीजल એ પ્રમાણમાં ઓછું જ્વલનશીલ પ્રવાહી છે એટલે અગ્નિ ઉત્પન્ન થાય છે, પણ પેટ્રોલને સળગાવવાથી જેટલી અગ્નિ ઉષ્મા ઉત્પન્ન થાય છે બરાબર એટલી બધી ઉષ્મા ડીઝલને સળગાવવાથી થતી નથી, કેમ એનો આપણે પ્રકરણ 6 માં અભ્યાસ કરવાનો છે, દહન અને જ્યોત, કે ભાઈ પેટ્રોલ કેમ ઝડપથી સળગે છે અને ડીઝલ કેમ ઝડપથી સળગતું નથી બરાબર। તો આગળ આપણે કુદરતી ગેસ કઈ રીતે ઉત્પન્ન થાય છે, કુદરતી ગેસ વાપરવાના ફાયદા અને ગેરફાયદા કયા કયા છે બરાબર, અને સાથે સાથે કુદરતી સંસાધનો મર્યાદિત છે બરાબર, આ બે ટોપિકનો અભ્યાસ કરીને આ પ્રકરણ પૂર્ણ કરીશું। જય મહારાજ। હવે પછીનો આપણો ટોપિક છે કુદરતી ગેસ બરાબર। તો કુદરતી ગેસ, જેને કુદરતી વાયુ અથવા તો નેચરલ ગેસ પણ કહેવામાં આવે છે, જે ખૂબ જ અગત્યનું અશ્મી બળતણ છે અને તેનું પાઇપલાઇન દ્વારા વહન સરળ છે બરાબર। તો કુદરતી ગેસ ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને બરાબર દબાણયુક્ત કુદરતી વાયુમાં એટલે કે દબાણ વધારીને તાપમાન ઘટાડીને બરાબર તરીકે એનો સંગ્રહ કરવામાં આવે છે, એનું પૂરું નામ છે સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। તો પાઇપલાઇન દ્વારા આવી વ્યવસ્થા ગુજરાત ખાતે વડોદરામાં દિલ્હીમાં અને બીજા કેટલાક ઘણા બધા સ્થળોએ આવેલી છે। ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે કુદરતી વાયુનો ઉપયોગ થાય છે બરાબર। ભારતમાં કુદરતી વાયુના મોટા સંગ્રહ સ્થાનમાં પરીક્ષામાં પૂછાય ત્રિપુરા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, તેમજ કૃષ્ણા ગોદાવરી નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશ એટલે નદી આગળ ત્રિકોણ જેવો પ્રદેશ બનતો હોય બરાબર, નદીના મુખ આગળ ત્રિકોણ જેવો આકાર બનતો હોય એને મુખ્ય ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે, અને એ વધુ પડતો જળ પ્રવાહ અને પૂરના કારણે નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ ઉદ્ભવે છે બરાબર। સીએનજી અને એલપીજી ના બળતણ તરીકે વાપરવાના ફાયદા બરાબર। સીએનજી નું દહન થવાથી ધુમાડો ઉત્પન્ન થતો નથી, માટે પ્રદૂષણ ઓછું થાય છે। એલપીજી એ પેટ્રોલિયમની પેદાશ હોવાથી તેનો પ્રવાહી સ્વરૂપે સંગ્રહ થાય છે અને તેના દહનથી પણ પ્રદૂષણ ઓછું થાય છે। સીએનજી માં મુખ્યત્વે મિથેન એટલે કે CH4 નીચે ચોપડો છે, અને થોડા પ્રમાણમાં ઇથેન એટલે કે C2H6 અને પ્રોપેન એટલે કે C3H8 વાયુઓ હાજર હોય છે, જે ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવે છે, અને એલપીજી માં મુખ્યત્વે બ્યુટેન એટલે કે C4H10 બરાબર, બ્યુટેન નું સૂત્ર લખવાનું હોય તો જે C4H10 બરાબર, બ્યુટેન કાર્બન 4 અને હાઇડ્રોજન ના 10, એલપીજી માં મુખ્યત્વે બ્યુટેન વાયુ હાજર હોય છે। સીએનજી ને ખૂબ જ સરળતાથી પાઇપલાઇન મારફતે કારખાનામાં પહોંચાડી શકાય, એલપીજી પણ ખૂબ જ ઝડપથી અને સરળતાથી સળગી ઉઠે છે। સીએનજી નો ઉપયોગ સીધા દહન માટે બરાબર, આપણે આપણા કારની અંદર સીએનજી ગેસ પૂરાય એટલે એનું સીધું દહન થઈ જાય છે બરાબર। સીએનજી અને એલપીજી ધુમાડા વિનાની જ્યોત સાથે સળગે છે, માટે પ્રદૂષણ ઓછું થાય છે બરાબર। સીએનજી અને એલપીજી ના ઉપયોગથી કોઈ પણ પ્રકારના હાનિકારક વાયુ ઉત્પન્ન થતા નથી, અને સીએનજી અને એલપીજી બંને પ્રકારના વાયુને સિલિન્ડરમાં નળાકારમાં આપણે ભરી શકીએ છીએ। તો હવે આપણે આપણી ગાડીઓમાં અત્યારે 80% ગાડીઓ સીએનજી ગેસ ઉપર ચાલે છે, વાતાવરણને મુક્ત બનાવવા, પ્રદૂષણ મુક્ત બનાવવા આપણે પણ સીએનજી અને એલપીજી બરાબર, એલપીજી એ પેટ્રોલિયમની પેદાશ છે બરાબર, પણ સીએનજીનો ઉપયોગ કરીશું। તો આ પાઠનો લાસ્ટ ટોપિક કુદરતી સંસાધનો મર્યાદિત છે, અને એ કુદરતી સંસાધનો જે મર્યાદિત છે, અશ્મી બળતણો જે મર્યાદિત છે, અને બચાવવા આપણે કયા કયા ઉપાયો કરીશું એનો અભ્યાસ કરીશું। જય મહારાજ। કુદરતી સંસાધનો મર્યાદિત છે બરાબર, અગાઉના વિડીયોમાં આપણે કુદરતી ગેસ અને પેટ્રોલિયમથી પેટ્રોકેમિકલ્સ મેળવવામાં આવે છે, અને પેટ્રોકેમિકલ્સમાંથી ઘણા ઘણા ઉપયોગી પદાર્થો બનાવવામાં આવે છે, સાથે સાથે પેટ્રોલિયમની હાનિકારક અસરો
ફાયદાકારક અસરો કઈ કઈ છે એનો પણ આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો. આ વિડીયોમાં કુદરતી સંસાધનો મર્યાદિત છે, શા માટે? બરાબર, તો પહેલું કારણ છે કે ભાઈ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ આ એક પ્રકારના અશ્મિ બળતણ છે, એને બનતા લાખો કરોડો વર્ષ લાગ્યા છે. બરાબર, હા કે ના? અને સાથે સાથે એના જે રૂપાંતરણની પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, માટે એને બનતા બહુ જ વર્ષ લાગે છે. જો આપણે એનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરીશું તો એ થોડાક સતત સુધી ચાલે છે, ભવિષ્યમાં એ તૂટી જવાની. આ બધા પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. બરાબર, એક વાર ખલાસે જાય પછી એને મેળવતા ઘણો લાંબો સમય લાગે છે. વળી આ બળતણના દહનથી હવાનું પ્રદૂષણ થાય છે, હવામાં હાનિકારક વાયુઓ બળે છે. ઓકે, હા કે ના? અને આ હાનિકારક વાયુથી ઘણી બધી સમસ્યાઓ, શ્વાસને સંબંધિત સમસ્યાઓ, બરાબર, હા કે ના? બરાબર, પછી માથાના ચક્કર આવવા, બરાબર, આંખોમાં બળતરા થવી જેવી ઘણી બધી સમસ્યાઓ ઉદભવે છે. તો એક સંસ્થા છે, ભારતીય પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન, પીસીઆરએ, આ સંસ્થાનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય. હવે પીસીઆરએ નું પૂર્ણ નામ જણાવો તો ફરી એક વાર બોલું છું, પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન. આ સંસ્થા વાહન ચલાવતા સમયે નીચે મુજબના કેટલાક સૂચનો આપે છે. આ પ્રશ્ન 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર, અથવા વ્યક્તિગત પ્રશ્ન હોય વાહન ચલાવતા સમયે, અથવા વાહનોની કાળજી તમે કઈ કઈ રીતે રાખશો. તો પહેલું કે ભાઈ ટ્રાફિક સિગ્નલ આગળ વાહન ઊભું રહે ત્યારે તેને બંધ કરો. બરાબર, અત્યારના જે લેટેસ્ટ બાઇક હોય છે એની અંદર એક પ્રકારની સિસ્ટમ હોય છે જેને કહેવાય છે I3S સિસ્ટમ. આ I3S સિસ્ટમની ખાસિયત શું છે કે ટ્રાફિક સિગ્નલ આવે, તમે ચાલુ બાઇકે તમારું બાઇક ઊભું રાખવું એટલે ઓટોમેટિક તમારું બાઇક બંધ થઈ જશે, અને પછી તમે ક્લચ દબાવશો એટલે સીધું જ તમારું બાઇક સ્ટાર્ટ થઈ જશે. જો તમારા બાઇકમાં કે તમારા વાહનમાં સિસ્ટમ ના હોય તો વાહનને બંધ કરવું, જેથી કરીને હાનિકારક વાયુ હવામાં ભળશે નહીં અને પ્રદૂષણ થશે નહીં. બીજું કે ભાઈ લાંબા અંતરની મુસાફરી, જેવી કે 100 કિલોમીટર, 200 કિલોમીટર, 500 કિલોમીટર લાંબા અંતરની મુસાફરી માટે, બરાબર, તમારે શું ધ્યાન રાખવું કે તમારે સરકારની જાહેર બસો અથવા તો લક્ઝરી બસોનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના વાહનની અમુક સમય અંતરે ચકાસણી કરાવવી, બરાબર, વાહનનું એન્જિન ઓઇલ બદલાવવું, ક્લચ, બ્રેક, બરાબર, હા કે ના? અને શક્ય બને તો એની ગેર સિસ્ટમ પણ ચેક કરાવી, અંદર એક ઓઇલ ફિલ્ટર હોય છે એ ઓઇલ ફિલ્ટર પણ સમય અંતરે બદલાવવું. અને બાઇકમાં 3 મહિના પછી, અને તમારી પાસે જો 4-વ્હીલર હોય, બરાબર, 4 પૈડાવાળી ગાડી, તો તમારે 6 મહિના પછી એની સર્વિસ કરાવવી. બને ત્યાં સુધી વાહન એક ધારી અને મધ્યમ ગતિથી રાખવું, બરાબર, બાઇકમાં જનરલી 40-50ની સ્પીડ અને ગાડીમાં 60-70ની સ્પીડ, પણ કેવા રોડ ઉપર, ખુલ્લા રોડ ઉપર, અને તમે મધ્યમ ગતિથી અને એક ધારી ગતિથી તમારી વાહન ચલાવશો એટલે તમારું વાહનનું એન્જિન લાંબા સમય સુધી બગડશે નહીં અને તમારા વાહનની એવરેજ પણ ખૂબ જ ઝડપથી વધશે. બરાબર, વાહનોની નિયમિત જાળવણી જાતે જ રાખવી, વાહનોની સાફ સફાઈ કરવી, બરાબર, હા કે ના? પછી એનું જે બ્રેક વાયર હોય, બરાબર, પછી એના ક્લચ જે હોય, બરાબર, અથવા એની જે પાછળની જે સિસ્ટમ હોય છે, બરાબર, બાઇકમાં, બાઇકની વાત કરું છું, તો એ તમારે જાતે ગ્રીસ ઓઇલ પૂરવું જોઈએ. જો તમને કાર વિશેનું જ્ઞાન ના હોય તો કારની ચકાસણી જાતે જ કરવી, અને શક્ય બને તો 1 કે 2 મહિના પછી કાર, બરાબર, સર્વિસ સ્ટેશનમાં દોડાવવી. એના ઘણા બધા રૂપિયા થાય છે, એટલા બધા પણ નહીં થતા, બરાબર, 150 કે 200 રૂપિયા લે છે, પણ આપણા વાહનની ચકાસણી આપણે જાતે જ રાખવી અને વ્યવસ્થિત રીતે અને સાચવવું, જેથી કરીને પ્રદૂષણ ઓછું ફેલાવશે અને આપણા વાહનની ઝડપ અને એવરેજ ખૂબ જ સારી રીતે વધશે. બરાબર, આ પાઠનો છેલ્લો પ્રશ્ન, અશ્મિ બળતણનો ઉપયોગ કરવાથી થતા ગેરલાભ છે. અશ્મિ બળતણથી નીચે મુજબના ગેરલાભ થાય છે. 1, તેના ઉપયોગથી હવાનું પ્રદૂષણ ફેલાય છે. મેં તમને કહ્યું કે ભાઈ હાનિકારક વાયુ હવામાં ભળે છે, જેના લીધે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓ ઉદભવે છે. સાથે સાથે તેના ઉપયોગથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? બરાબર, પૃથ્વીની સપાટી પરનું તાપમાન એકાએક
વધી જવું. હા કે ના? તો પ્રદૂષણ વધે છે એને કારણે ઓઝોન સ્તરમાં ગાબડું પડવા માંડ્યું છે અને અલ્ટ્રાવાયોલેટ હાનિકારક કિરણો પૃથ્વી પર આવી રહ્યા છે, જેને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ રહી છે. હા કે ના? અને જેને કારણે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળવા માંડ્યો છે. આપણે 18મા પ્રકરણમાં વધારે ડિટેલમાં અમે શીખીશું, બરાબર. અને આજુબાજુના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉદભવે છે. હા કે ના? તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને અટકાવવી, બરાબર, ખૂબ જ જરૂરી છે. અને એનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે કે ભાઈ વાહનોની ચકાસણી નિયમિત રીતે રાખો, વાહનોને મધ્યમ ગતિથી ચલાવો, બરાબર, બિનજરૂરી વાહન લઈ જવાનું ટાળો. અહીંથી આપણે 5 મિનિટ જવાનું હોય, 5 મિનિટ, બરાબર, અને 5 મિનિટ માટે આપણે વાહન લઈ લઈએ. આપણે જ્યાં શક્ય બને ત્યાં ચાલવું જરૂરી છે, તો ત્યાં ચાલવાનું. ઓકે? હા કે ના? અને વધુ ને વધુ વૃક્ષો વાવો, બરાબર, કેમ કે વૃક્ષો આ હાનિકારક ધુમાડાનું શોષણ કરી દે. ત્રીજું, તેના ઉપયોગથી બીજી હાનિકારક પેદાશોના કારણે એસિડ વર્ષાની ઘટના સર્જાય છે, જેનાથી પાક, જમીન અને કીમતી સંપત્તિઓને નુકસાન થાય છે, બરાબર. પેટ્રોલ અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર, નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ વાતાવરણમાં ભળે છે, જેના કારણે સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, બરાબર, અને કાર્બોનિક એસિડ ઉત્પન્ન થાય છે. અને કારણ અને આ એસિડ વરસાદના પાણી સાથે ભળતા એસિડ વર્ષાની ઘટના સર્જાય છે. અને આ એસિડ વર્ષાને કારણે આપણી એક કિંમતી અજાયબી તાજમહાલને પણ નુકસાન પહોંચ્યું છે, કેમ કે તાજમહાલની આજુબાજુ જે મથુરા, કાનપુર, બરાબર, હા કે ના, મથુરા, આગ્રા, દિલ્હી, એની આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝના કારણે ત્યાંના વાતાવરણમાં બહુ જ ઘણું બધું પ્રદૂષણ છે. અને એના કારણે એસિડ વર્ષાની ઘટના સર્જાય છે. અને આ એસિડ વર્ષા, વરસાદ સાથે એસિડનું ભેગું થવું, આ એસિડ વર્ષા જમીન પર પડતા આપણા પાકને, જમીનને અને આપણા કિંમતી સ્થાપત્યને નુકસાન પહોંચે છે. તો આ પ્રકરણના અંતમાં માત્ર એટલું જ કહેવા માંગુ છું કે અશ્મિ બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો અને લાંબા સમય સુધી સાચવો, કેમ કે આપણે આપણી આવનારી પેઢીનો પણ ખ્યાલ રાખવો પડશે અને એમના માટે પણ રાખવું પડશે, બરાબર, કેમ કે આની બનાવટ ખૂબ જ ધીમી છે અને બહુ જ લાંબા સમયની પ્રક્રિયા છે, બરાબર, માટે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, બરાબર, અને લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવો અને આવનારી પેઢી માટે સાચવો. જય મહારાજ.